स्वागत छे, हूँ छु आपनी साथे संध्या। कच्छना कंडला मां मोड़ी रात्रे लागेली आग हजु पण यथावत छे। स्पेशल इकोनॉमिक जोन मां लागी छे आग। सिद्धिनायक कापड़नी फेक्टरी मां आग लागी छे। 8 फायर फाइटर घटना स्थले छे। आग थी कापड़ प्लांट ने करोड़ों नु नुकसान छे। आग लागवा पाछळनुं कारण पण हजु अकबंध छे। आग ने बुझावा माटे तमाम प्रयत्नो चाली रह्या छे, परंतु आग काबू मां नथी आवी रही। तो आग थी कापड़ प्लांट ने करोड़ों नुं नुकसान थयुं छे। रात्रे आ आग लागी हती जे हजु पण यथावत छे। तो कलाको बाद पण हजु आ आग बुझाई नथी। तेने कंट्रोल मां लेवा माटे तमाम प्रयत्नो थई रह्या छे, परंतु आग बुझावानुं नाम नथी लई रही। तो करोड़ों नुं नुकसान छे। रात्रे आ आग लागी हती जे हजु पण भभूकी रही छे। વધુ માહિતી મેળવશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા મેહુલ પાસેથી। જી મેહુલ, જણાવો કે આખરે આગ લાગવાનું કારણ શું છે, કેટલા કલાકથી આગ લાગેલી છે? જી સંધ્યા, ચોક્કસથી વાત કરીએ તો કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ગઈ રાત્રે 10:30 વાગ્યાની આસપાસ આ આગ લાગી હતી, જે હજુ પણ યથાવત છે। સિદ્ધિવિનાયક કાપડની ફેક્ટરી છે જેમાં આગ લાગી હતી। તો હાલ છે તે 8 જેટલા ફાયર ફાઈટર છે તેના દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાલ જારી છે। આગથી કાપડના પ્લાન્ટને કરોડોનું નુકસાન થયા હોવાનું અંદાજ સામે આવી રહ્યું છે। આગ લાગવાનું કારણ છે તે હજુ સુધી પણ અકબંધ છે। જો કે આગનું જોર હજી ઘટ્યું છે, પરંતુ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી ગયું છે। જી સંદીપ જી, મેહુલ આપનો આભાર। અમદાવાદ મહાનગરમાં 4.5 દાયકા જૂની ભાડાપટ્ટાની સમસ્યાને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉકેલી છે। અમદાવાદના વિવિધ ઝોનમાં આવેલી 4,000થી પણ વધુ ભાડાપટ્ટીની દુકાનો, ગોડાઉન, જમીનો નિર્વાસિતોની મિલકતના ભાડુઆ હતા, હવે કાયદેસર માલિક બનશે। 45 વર્ષથી અનિર્ણિત મિલકતોના લાંબા ગાળાના માલિકી હક ભાડાપટ્ટે આપવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે। મહાનગરપાલિકા અંગેની આ અંગેની વિસ્તૃત નીતિ નિર્ધારિત કરશે। અને હવે વાત કરીશું પાણીની ઘાતની। સરદાર સરોવરની સપાટી 131.11 મીટર પર પહોંચી છે। સરદાર સરોવર નર્મદા નદીમાં પૂરની સ્થિતિ છે, ડેમમાં પૂરની સ્થિતિ છે, અને જેના કારણે ઉપરવાસમાંથી જે પાણી છોડાયું છે, 10 થી 15 હજાર ક્યુસેક પાણીની આવક છે। નર્મદા ડેમના 23 દરવાજા ખોલતા નર્મદા નદી કાંઠાના જે જિલ્લાઓ છે, લગભગ 21 થી વધુ ગામ છે, તેને અલર્ટ અપાયું છે। ગરુડેશ્વર તાલુકાના ગભણા, કેવડિયા અને વસંતપુરા ગામમાં પાણી ઘૂસી ગયા છે। તો ગઈકાલે રાત્રે, મોડી રાત્રે પાણી છોડવામાં આવ્યું, જે હવે ગામડાઓ સુધી પહોંચી રહ્યું છે, અને કાંઠા વિસ્તારના જે ગામો છે તેને ખાસ અલર્ટ આપવામાં આવ્યું છે। કેટલાય એવા ગામો છે કે જ્યાં સુધી આ પાણી પહોંચી રહ્યા છે। નર્મદા ડેમ નજીક આવેલા ગરુડેશ્વર તાલુકાના ગભણા, કેવડિયા અને વસંતપુરા ગામમાં પાણી ઘૂસી ગયા છે। ગુજરાતની જીવાદોરી, ખરેખર ગુજરાતની જીવાદોરી બની ચૂકી છે। સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી 10 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। તમે જોઈ શકો છો તેમ કે જે નર્મદા ડેમ છે, જેના 23 ગેટ ખોલવામાં આવી રહ્યા છે, 8,50,000 જેટલું ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહી રહ્યું છે, જેને કારણે નર્મદા કાંઠા વિસ્તારના જે ગામો છે જેને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। ભરૂચ, નર્મદા અને વડોદરાના 52 ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। ત્યારે કહી શકાય કે જે હાલ 2900 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો હાલ નર્મદા ડેમમાં સંગ્રહ થતા, જે RBPH અને CHPHના તમામ પાવર હાઉસ ચાલુ કરી દેવામાં આવ્યા છે, ત્યારે કહી શકાય કે જે પાવર હાઉસ શરૂ થતા રોજના 5.25 કરોડ રૂપિયાની આવક સરકારને શરૂ થઈ ગઈ છે। આવનારા દિવસોમાં 2-3 વર્ષ સુધી જો વરસાદ ના પડે તોય નર્મદા ડેમ સિંચાઈ અને પીવાનું પૂરું પાણી પાડવામાં સક્ષમ થઈ ચૂક્યો છે। હાલ તો જે નર્મદા, ભરૂચ અને વડોદરાના કાંઠા વિસ્તારના જે ગામો છે એમને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, અને નર્મદાના 6 ગામના જેટલા 15 લોકોને સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। ભરૂચમાં પણ 2,000 થી 2,300 જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે। NDRFની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા।
सरदार सरोवर की सपाटी 131.11 मीटर पर पहुंची है। सरदार सरोवर नदी में पूर की नर्मदा नदी में पूर की स्थिति है। उपरवास में पानी की आवक में सतत वधारो, उपरवास में 10 से 15 हजार क्यूसेक पानी की आवक, जेना कारण 23 दरवाजा खोली देवामां आव्या छे। 21 गाम ने अलर्ट आपवामां आव्युं छे। સરદાર સરોવર નર્મદા ડેમમાં 10 લાખ ક્યુસેક પાણીની આવક થતાં નર્મદા નદી છે ગાંડી ટૂર બની છે। ખાસ કરીને જોવા જઈએ તો જે નર્મદા ડેમના 23 ગેટમાંથી લગભગ 8,25,000 જેટલું ક્યુસેક પાણી છોડવાના કારણે નર્મદા નદી ગાંડી ટૂર બની છે। તમે જોઈ શકો છો તેમ કે જે બ્રિજ છે એ ગોરા બ્રિજ પણ ડૂબાઈ ગયો છે અને સંકટમોચન હનુમાન મંદિર છે એ મંદિરમાં પણ પાણી ઘૂસી ગયું છે। કહેવાય કે જે ભગવાન છે ભગવાનને પણ નર્મદા નદી જાણે જળાભિષેક કરવા આવી હોય એમ લાગી રહ્યું છે। પરંતુ જે નવા ગામ છે, લીંબડી છે, એ અમુક જે ગામો છે એ ગામોમાં પણ પાણી ઘૂસી જવાના કારણે લોકો પરેશાન થયા છે। ત્યારે ખાસ કરીને જોવા જઈએ તો જે નર્મદા, ભરૂચ અને વડોદરાના 52 ગામોને હાલ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। હાલ એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે। ત્યારે કહી શકાય કે જે નર્મદા ડેમના 23 ગેટ ખોલવાના કારણે હાલ ભયજનક સપાટી ઊભી થઈ છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા।